નમસ્કાર મિત્રો એમએસ યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જે જગ્યા આવી છે એના વિશે વાત કરીશું જગ્યા કેટલી છે લાયકાત શું રહેશે પગાર ધોરણ તમને કેટલું મળશે અને તમારે કઈ રીતે અરજી કરવાની છે તો સંપૂર્ણ વિગત આજના વિડીયોની અંદર જાણીશું જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક શેર જરૂર કરજો અને હા મિત્રો ટેલિગ્રામ ચેનલમાં તમે ન જોડાયા હોય તો નીચે લિંક આપેલી છે ત્યાં જઈને તમે ટેલિગ્રામ ચેનલ અંદર જોડાઈ શકો છો જ્યાં તમને સરકારી અને પ્રાઇવેટને ભરતી લગતી માહિતી મળતી રહે તો ચલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો આ જાહેરાત તમે જોઈ શકો છો એમ આઈ કર્મચારીની ભરતી છે તો આની અંદર રાણાવાવ નગરપાલિકા સ્વચ્છ ભારત મિત્ર અંતર્ગત સર્વેક્ષણ બે હજાર એકવીસ અંતર્ગત નગરપાલિકામાં એમ આઈ એસની કામગીરી માટે સરકારશ્રીના ધારાધોરણો મુજબ તદ્દન હંગામી ધોરણ એટલે કે અગિયાર માસના કરાર આધારિત આ ભરતી છે તો જે ઉમેદવારો લાયકાત ધરાવે છે એમના પાસેથી અરજી મંગાવવામાં આવી છે તો અરજી કરવાની જે જોઈએ તો પ્રમુખ શ્રી ચીફ ઓફિસર શ્રી રાણાવાવ નગરપાલિકાની અંદર તમારે અરજી કરવાની છે તો એ મિત્રો દસ દિવસની અંદર અરજી કરવાની રહેશે તો મિત્રો આ જાહેરાત આજે આવેલી છે એટલે કે ત્રણ નવેમ્બરના દિવસે આવેલી છે તો તમે આની અંદર તેર નવેમ્બર સુધી તમે આની અંદર અરજી કરી શકો છો એ પણ તમારે રજિસ્ટર પોસ્ટ દ્વારા એ રીતે અરજી કરવાની રહેશે તો મિત્રો મહત્ત્વની શરતો જાણી લઈએ આની અંદર શરતો છે અરજી પૂર્ણ બાયોડેટા સાથે તમામ પ્રમાણપત્રોની નકલ સાથે કરવાની રહેશે તો મિત્રો આની અંદર સર્વેની છે અંતર્ગત જે પણ તમે ડિપ્લોમા કોર્સ ગ્રેજ્યુએશન બાર પાસ દસ પાસ તમામ ડોક્યુમેન્ટો તમારે નકલો તમારે મોકલવાની રહેશે સમય સમય મર્યાદા બહાર અધૂરી વિગત દર્શાવ દર્શાવતી જોઈ પણ અરજી હશે તો એ પ્રસિદ્ધ અગાઉ અથવા સમય બાદ જો અરજી ત્યાં મળશે તો એ ગણવામાં આવશે નહીં તો મિત્રો વધુમાં છે એ આવેલ અરજીઓ પર્વતે જરૂર જરૂર જાણે તો મેરિટ ક્રમ કરવામાં આવશે એટલે કે જે અરજીઓ વધારે આવે તો મેરિટના આધારે તમારી ભરતી કરવામાં આવશે તો આની અંદર છે રાણા નગરપાલિકાની અંદર જે માસિક ધોરણ એટલે કે દસ હજાર રૂપિયા તમને પગાર મળશે એ પણ ફિક્સ રહેશે એ પણ હંગામી ધોરણ એટલે કે અગિયાર માસના કરાર આધારિત છે તો મિત્રો અગિયાર માસ કરાર આધારિત અગિયાર માસનો કરાર પૂર્ણ થયા પછી એ તમારો કરાર રિન્યૂ કરવામાં આવશે તો પણ તમારો પગાર અગિયાર હજાર રહેશે તો મિત્રો આની અંદર અરજી કોણ કરી શકે છે તો અરજી કરનાર ઉમેદવારની લાયકાત બીસીએ સીએ એ ડિપ્લોમા કોમ્પ્યુટર એન્જિનિયરિંગ અને બીએસસીઆઈટી કરેલું હોવું જોઈએ અથવા કોમ્પ્યુટરના જાણકાર હોવા જોઈએ એમની પ્રથમ પસંદગી કરવામાં આવશે તો ઉમેદવારે અરજી અરજી કવર ઉપર પોતાનું નામ સરનામું મોબાઈલ નંબર નગરપાલિકા એમ આઈ માટેની અરજી તેઓ ઉલ્લેખ કરીને તમારે અરજી કરવાની છે તો કરાર સમય દરમિયાન જરૂરિયાત હોય તો કિસ્સામાં કરાર અંત લાવવામાં આવશે અને જરૂરિયાત ન હોય તો તમારો જે કરાર છે એ નિમણૂક કરવામાં આવશે એટલે કે રિન્યૂ કરવામાં આવશે તો મિત્રો હવે જોઈએ કે જે અરજી મોકલવાનું સરનામું છે એના વિશે વાત કરી લઈએ અરજી મોકલવાનું સ્થળ છે રાણાવાવ નગરપાલિકા કચેરી આશાપુરા રોડ જિલ્લો પોરબંદર રાણાવાવ ખાતે તમારે અરજી મોકલવાની રહેશે તો મિત્રો આ ફોટોગ્રાફ તમારે જોતો હોય તો ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે ત્યાં જઈને તમે આ ફોટોગ્રાફ લઈ શકો છો તો જૈન મિત્રો વંદે માતરમ જય ગરવી ગુજરાત